વલસાડમાં આવો એટલે તમને બધું કંઈક અલગ જ, બધા પોત પોતાની અલગ જ ઓળખ ઊભી કરતા હોય છે. આ જગ્યાએ શું આપ્યું છે? હા, રાયતું નથી પણ દહીંની ચટણી. અહીંયા તિથલ બીચ પર સંદીપભાઈ ભજીયાવાળા બહુ ફેમસ છે. અમારા વલસાડમાં તો કોઈને પણ પૂછો સંદીપ ભજીયાવાળા એટલે એ લોકો તરત જ કહી દે કે ના, ભજીયામાં એટલે એક નંબર. અને અમે લોકો તિથલમાં વરસાદ આવે ને તો સંદીપભાઈ પોતે પણ દેખાતા નથી, બોલો એટલી ભીડ થાય છે. અને એમના ભજીયામાં પણ માસ્તરી છે. આજે કેટલા વર્ષોથી છે અમે લોકો, આજે કેટલા મતલબ કમસે કમ 25 વર્ષો તો ખાઈએ છીએ. અને એમને ચટણી આપે છે, ચટણી છે આ. આજે તમને રાયતું ટાઈપની દેખાતું હશે પણ આખી ચટણી ચટણી છે અને દિલથી ખવડાવે છે એ લોકો પણ. નમસ્કાર દર્શક, કેમ છો? મજામાં હું છું, આપનો દર્શક સુધી મોરબીથી. આજે આપણે તિથલ દરિયા પાસે આવ્યા છે અને આ જગ્યાએ સંદીપ ભજીયા બહુ વખણાય છે. આપ જો વલસાડના હશો તો બધાને ખબર છે, કારણ કે આ બહુ જૂના 25 વર્ષથી પણ વધારે જૂના છે અને અહીંયાના ભજીયા લોકો વધારે પસંદ કરે છે. આ ટુરિસ્ટ પોઈન્ટ કહેવામાં આવે છે, પણ ટુરિસ્ટ પોઈન્ટમાં તમે જાણો છો કે નાસ્તો સારો મળવો બહુ મુશ્કેલ હોતો હોય છે, પણ આ જગ્યાએ નાસ્તો લોકો અહીંયા સ્પેશિયલ નાસ્તો કરવા માટે પણ લોકો આવતા હોય છે. સ્પેશિયલ ભજીયા ખાવા માટે, ખાસ સ્પેશિયલી સંદીપના ભજીયા ખાવા માટે જ આવીએ છીએ. ફરવાનું તો એક બહાનું હોય છે, પણ ખાસ સ્પેશિયલી ભજીયા ખાવા માટે. આજે કેટલા વર્ષોથી, આજે નહીં, વલસાડમાં આવવાનું અને તિથલ આવવાનું એટલે સંદીપના ભજીયા જ દેખાય, બીજું કશું નહીં. એવી જ વાત છે કે તિથલ ફરવા આવવાનું તો એક બહાનું હોય છે, પણ સ્પેશિયલી સંદીપભાઈના ભજીયા જ ખાવા આવીએ છીએ. રવિવારે અહીંયા ભજીયા ખાવા આવીએ તો તિથલ આવવાનું, નહીં તો તિથલ પણ ના આવવાનું. અને પહેલા ફોન કરીને કહેવાનું કે છે કે નહીં, ના બુકિંગ કરાવવાનું કે ભાઈ અમારે માટે 1 કિલો 2 કિલો રાખજે, આવીએ છે તો લાઈનમાં ઉભું, લાઈનમાં ઉભું ના રહેવું પડે. તો જીગરભાઈ શું કેવું થાય તમારો? જીગરભાઈ હેલ્થ કોન્શિયસ છે એટલે એ ઓછું ખાય ના, પણ તો બે અહીંયા ભજીયા તો ખાવા આવે જ છે. ભજીયા માટે તો એ જીગરભાઈ ખાય જ છે, પછી એ હેલ્થ સાઈડ પર આવે. મહારાજ આપણે ચાલુ કરશું ભજીયા ખાવાનું. હા ચાલો રાજભાઈ અંદર આવો તમે. તો આપણે આજે પહોંચી ગયા સંદીપભાઈ ભજીયામાં. આવો આવો આવો. અહીંયા લોકો તમારા ભજીયા બહુ વખાણ કરતા હોય છે, એનું કારણ શું હોય છે કે લોકો સ્પેશિયલ અહીંયા દરિયા કિનારે અહીંયા આવે તો એ ભજીયા તો યાદ આવી જ જાય, અથવા સ્પેશિયલ ખાવાના બાને અહીંયા આવતા હોય છે? આવે છે, ઘણા ફરવા માટે સ્પેશિયલ આવે છે, ભજીયા ખાવા માટે બી આવે છે. હા હા. અને થોડું ગમે છે બધાને અને સાથ સહકાર બધા આપે છે. આમ ટુરિસ્ટ પોઈન્ટમાં બહુ ઓછું આવું સારું મળતું હોય તો એની પાછળનું કારણ કંઈ? એકચ્યુઅલી બધા જ મહેનત તો બધા જ કરે છે, પણ અહીંયા એક બીજું છે કે ફેમિલી અમારું છે ને, બે ફેમિલી જૂનો બિઝનેસ છે આપણો. હા, અત્યારે એવું છે, આ મમ્મી છે અને એમાં પહેલેથી સપોર્ટ કરે ને તમને? પહેલેથી સપોર્ટ છે, વર્ષોથી મમ્મીનો છે. હા હા. એટલે મમ્મીનો હાથમાં જે તમારું શું કહેવાનું થાય? ચોખ્ખાઈ તો પહેલા જ જોઈ, ઘરે આપણે જેમ બને અહીંયા અમે જ ખવડાવવાનું ને બધાને. એ લોકો તમારે માસીના ભજીયા ખાવાનું વધારે કહે છે કે માસીના ભજીયા ખાવા જવું છે? નામ એમના છોકરાના પછી જ છે દુકાન, સંદીપભાઈ. પણ વર્ષોથી અમે નાના હતા જ્યાંથી અમે સમજતા હતા ત્યાંથી માસીને જોતા છે, એ જ બનાવે છે. એમની સાથે સંદીપભાઈના પપ્પા જે ફાધર એ પણ એમને મદદ કરતા હતા. હવે છોકરાઓ મોટા થયા, વડીલોને થોડુંક આરામ આપે છે એટલે સંદીપભાઈ હવે હેન્ડલિંગ એમણે સંભાળી લીધું છે, કારણ કે એમની બી ઉંમર થાય, એમને બી થોડોક આરામ જોઈએ. પણ તો એ હજુ પણ હા, બનાવવાનું તો એમના હાથમાં જ, એમના હાથમાં જ. હા, જસ્ટ છે તે એમને જ છે. તો હવે આપણે ટેસ્ટ કરશું ભજીયાનો 100%. ચાલો આપણે હવે ટેસ્ટિંગ કરીએ. મારી ઓફ કેમેરાની મોજ છે. તો ચાલો હવે વધારે વાર નહીં કરો, હવે ભાઈ આપણે ટેસ્ટિંગ કરીએ. દર્શન રાખવાનું છે આ બધું, આપણે ચાલુ. અરે અરે રાયતું હતું, આ ચટણી છે. બંને ખડાઓ રાજભાઈ,
આખો સ્વાદ અલગ છે. આમાં જે કહેવાય ને મેથી દેખાય છે, કારણ કે મેથી આપણા શરીર માટે બહુ સારી, કારણ કે મેથી ખાવાથી તમને કેળનો દુખાવાની પ્રોબ્લેમમાંથી દૂરી થશો અને રાહત બહુ થશે. કેળનો દુખાવો, પગનો દુખાવો એના માટે બહુ અસરકારક હોય છે. મહારાજ ખરેખર જે અહીંયા આ બે કોમ્બિનેશન બહુ અલગ જ લાગે છે મને. હા, કારણ કે આપણે તો હું ચટણી સાથે ખાતો હોઉં એટલે મને આ થોડુંક એવું લાગે છે કે એક નવો જ અલગ ટેસ્ટ આવે. હા, એટલે કહેવાય ને વલસાડમાં એક સરખું તમને બીજી જગ્યાએ ના મળે. હા, ટેસ્ટ બધી જગ્યાએ અલગ હશે, પ્લસ ચટણીમાં પણ કોઈ જગ્યાએ કઢી હશે ને, કોઈ જગ્યાએ રાયતું હશે તો કોઈ જગ્યાએ ચટણી હશે દહીંમાં બનાવેલું. બીજી આપે કે નહીં? આપે ને, અટકવાનું જ ના હોય. મહારાજ સંદીપભાઈ, સંજયભાઈ તમારી આ ચટણી મને બહુ ભાવી, બહુ મસ્ત લાગી. આ ચટણીની અંદર આપણે કઈ કઈ વસ્તુ આવતી હોય છે? અંદર દહીં આવશે, મીઠું અને મરચું, બસ બસ બીજું કશું. પણ તમારી આ બનાવવાની રીત અને સ્વાદ એનો બહુ મસ્તીનો આવે છે. થેન્ક યુ. મને તો એટલી મજા આવી કે નકર મેં અત્યાર સુધીમાં ચટણી જોડે ભજીયા ખાધા. આજે આ દહીંવાળી ચટણી, કારણ કે આ મોંઘી પડે, દહીં હોય એટલે ચટણી એટલી સસ્તી પડે. અને તમે જોયું કે દહીં પણ જાડું છે, એકદમ પાણીવાળું નથી, પાણીવાળું જેવું પતલું નથી, પાણી જેવું પતલું. આમાં ખાલી એમને કીધું કે વાટીને એમાં મરચાં નાખ્યા છે, મીઠું નાખ્યું છે, બોલો. પણ તોય એટલો બધો ટેસ્ટફુલ ને સ્વાદ આવે છે એનો. થિકનેસ જુઓ તમે. હા, એની હું તો તમને એટલું કહીશ કે આ દહીં ચાખો આવો છો. તમારું શું કહેવું છે ભાઈ? અહીંયા ભજીયા કરતાં લોકોને દહીંની આ જે ચટણી છે એ વધારે ભાવે છે. એટલે કદાચ ઘણા એવું બી થતું હશે કે એક કિલો ભજીયાની સાથે તો ચટણી વધારે જતી, વધારે જતી હશે. તમારું રાહુલભાઈ એક છે, આવો ને ખાઓ, આવો ને ખાઓ, મોજ કરો બસ. જીગરભાઈ કઈ કહી નાખો તમે. ભજીયા ખાતો છું, સારા આવે છે, તમે બી આવો ખાવા માટે સ્પેશિયલ. જો કે તમને વાત કહી દઉં કે આ બટાકાવાળા બહુ મસ્તીના મને વધારે લાગ્યા. એની અંદર તલ નાખ્યા છે અને લીમડાથી વઘારીને જે બનાવ્યા છે ને ભાઈ, સુપર છે. સૌથી વધારે સારામાં સારા એમના વડા છે. રાજભાઈ થઈ જાય મરચાવાળું. ચાલો મરચાવાળું, હમણાં મરચા પાર્સલ. રાજભાઈ આટલું ભજીયા એવા પતરીના ભજીયા અને મરચાના, હું તો આવ્યા ને ભાઈ આ જ ખાવાનું. આની અંદર થોડી ખાંડ નાખી છે, મીઠું નાખ્યું અને મરચું આપણે વાટીને અંદર નાખી દીધું છે. ઝીણી ઝીણી જે તીખાસ તમે કહેતા હતા એના બટેટા વડા, હા બહુ સરસ છે, જોરદાર. એકદમ સિમ્પલ છે, એની અંદર તલથી વઘારીને એમાં લીમડો વધારે નાખ્યો છે એટલે તમને ટેસ્ટફુલ બહુ મસ્ત લાગશે. મસાલા નથી ઓલા, આખા મસાલા નથી એમાં. હવે તમે મને વાત કરી કે તમે ભજીયા ખાતા નથી બહુ ઓછા ખાવ, એનું કારણ શું ખબર? એમાં જે વચ્ચે ધાણા આવે ને આખા, એના હિસાબે મને. પણ અમારા વલસાડમાં નહીં ના, આમાં ધાણા નથી રાજ, ધાણા નાખ્યા હતા, ધાણા છે વડિયાળી ના, એ નથી નાખતા જ નથી અમારા, આમાંય નથી. પણ એના વગર મજા નહીં આવે. ઓરકને તે બાજુથી તે બાજુ જવા માંડે ને એટલે ત્યાં આવે. અમારા ભાવે છે, અમુકને નથી ભાવતું, અમારા બાજુ નહીં ભાવતું. મારા બહુ ભાવે, મને ભાવે શું ખબર? લગ્નમાં કે ગમે હું જાઉં ને તો આપણે અહીંયા ભજીયા તો હોય જ, તો હું વધારે પડતા બટેકાની પતરી આવે એ લેવાની અને મરચાના ભજીયા ઈ જ ખાવા. મરચાનો ખાવ, મરચાનો ખાવ, આ જ આપણો આ ફેવરેટ. કારણ કે આ જેટલા હોય ને એટલા એલા છે. એ જોધપુરમાં જાય ત્યાં વધારે ખાવા મળે. મીઠી વડા, મીઠી વડા, મીઠી વડા. રાજભાઈ મેં કેટલી જગ્યાએ ખાધું? આપણે તો ગણતરી જ નથી કરી કેટલી જગ્યાએ અમે ખાધું છે. એ જગ્યાએ ગયા હોય ને તો અમે ભૂલી જઈએ કે આ જગ્યાએ અમે નાસ્તો કર્યો હતો. હા, ઘણા બધા પૂછતા હોય કે તમને વન ઓફ ધ બેસ્ટ કહેજો, તો એમની દહીં મને બહુ સારી લાગી જે, અને આ જગ્યાએ ઠંડો ઠંડો પવન આવે રાજભાઈ, અને જ્યારે આવા ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે ને તો મોજે જઈ વળે. અને ગુજરાતી જ્યારે વરસાદ પડે ને ત્યારે તો ભજીયા બહુ સાંભળે યાર, તો જ ગુજરાતી કહેવાય. અને જ્યારે છમ બનાવવાના, મારા પપ્પા છમ ક્યાં ને છમ બનાવો, છમ છમ ભજીયા, છમ બનાવો ના, છમ એટલે આમ આપણે નાખે ને એટલે છમ થાય ને, છમકારા થાય, છમ છમ કે, પણ એ ભજીયા એમ આપણી ભાષા ભજીયા, પણ અસલ છમ કહેતા છમ વડા. તો સારું મિત્રો, આપણે મળીશું, મળશું મેડે કેડે, મળશું ગામ ગીએ નહીં મળ્યા મેકરણ તેદી આ ધરતી દગથી. હરિયમ તસે જય માતાજી, જય ભગતી, જય મોકરાણી, જઈને સંદીપભાઈના ભજીયા ખાવા આવવાનું તો ભૂલતા જ નહીં.